हेलो स्टूडेंट्स, केम छो? आज आपणे धोरण 12 केमिस्ट्री विषय में प्रयोग नंबर 2 नी चर्चा करीशुं। रेडॉक्स अनुमापनोनो आ बीजो प्रयोग पोटेशियम परमेंगेनेट KMnO4 अने फेरस एमोनियम सल्फेट एनी वच्चे कई रीते प्रक्रिया द्वारा प्रयोग करी शकाय, समझावी शकाय अने एनी गणतरी पण आपणे आजना वीडियो में समझावीशुं। लास्ट वीडियो में आपणे वात करी हती प्रयोग नंबर 1 KMnO4 अने ऑक्सेलिक एसिड साधनोनी ओळख समझी हती। तो जे स्टूडेंट्से हजु प्रयोग 1 नथी जोयो ए खास प्लेलिस्ट में जाय अने पहला प्रयोगनी पण माहिती संपूर्ण लई ले। विद्यार्थियों, एक बीकर में आपणने पोटेशियम परमेंगेनेट जांबली रंगनु द्रावण आपेलू छे, फेरस एमोनियम सल्फेट नु द्रावण आपेलू छे, एक्स मोलर KMnO4 नी मोलारिटी અને સાંદ્રતા ગ્રામ પ્રતિ લિટર માં આજે આપણે નક્કી કરીશું। સૌપ્રથમ બ્યુરેટને પાણીથી સ્વચ્છ કરો। બ્યુરેટમાં એક્સ મોલર KMnO4 નું દ્રાવણ કરો। બ્યુરેટ ભરતી વખતે કઈ કઈ કાળજી લઈશું આપણે? તો કે બ્યુરેટમાં હવાનો પરપોટો ના રહી જાય। ઘણા વિદ્યાર્થીઓ આજે નીચેના ભાગમાં જે હવા રહેલી છે તેને દૂર નથી કરતા, જેથી તમારું રીડિંગ ખોટું આવી શકે છે। તો સૌ પ્રથમ આપણે હવાનો પરપોટો દૂર કરીશું। એના માટે તમારે બ્યુરેટને જોરથી ખોલીને બંધ કરી દેવાની છે। આ રીતે તમે કરશો એટલે દબાણપૂર્વક દ્રાવણ હવાના પરપોટાને દૂર કરે છે। ત્યારબાદ ફરીથી 0 સેટ કરો। રંગીન દ્રાવણ, તો રંગીન દ્રાવણમાં ઉપરની સપાટી 0ના કાપાને ટચ થયેલી હોવી જોઈએ અને હંમેશા બ્યુરેટને રીડિંગ માટે આંખની સામે જ્યારે તમે 0નો કાપો રાખશો ત્યારે તમને એક્ઝેક્ટ રીડિંગ જોવા મળશે। તો બ્યુરેટનું કામ જ્યારે પૂર્ણ થઈ જાય છે, બ્યુરેટને સ્ટેન્ડમાં રાખી દો, ત્યારબાદ પીપેટની મદદથી કોનિકલ ફ્લાસ્કમાં 10 ml દ્રાવણ લઈશું। આ રીતે બીકરને હાથમાં જ પકડો જેથી કરીને તમને વ્યવસ્થિત 10 ml લેતા ફાવે। અહીંયા એક ઇન્ડિકેટર આપેલો છે કાપો, ત્યાં સુધી દ્રાવણને 10 ml તરીકે ગણવામાં આવે છે। તો ધીરે ધીરે પ્રેક્ટિસ કરો અને 10 ml એક્ઝેક્ટ તમારે લેવાનું જ છે। એ 10 ml જેવું આવે છે એને કોનિકલ નજીક જ રાખો અને એમાં ટ્રાન્સફર કરી દો। છેલ્લે જે એક ટીપું વધે છે એને આ રીતે હથેળી મૂકો, હથેળીની ગરમી હીટની મદદથી એને પ્રેશર મળશે, ઉપર અંગૂઠો મૂકો અને તમે જોશો કે આ રીતે જે ડ્રોપ એમાં રહેલા છે તે કોનિકલ ફ્લાસ્કમાં ટ્રાન્સફર થઈ જતા હોય છે। ફૂંક ન મારવી, ફૂંક મારવાથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણને રીડિંગમાં નુકસાન કરી શકે છે। KMnO4 સ્વયં સૂચક છે એટલે આમાં બહારથી આપણે વધારાનો કોઈ સૂચક નહીં એડ કરીએ। બ્યુરેટનું દ્રાવણ જ સૂચક તરીકે રંગ પરિવર્તન રંગવિહીનમાંથી આછો ગુલાબી કે ગુલાબી રંગ તમને પ્રાપ્ત થશે। આ પ્રયોગને યોગ્ય નિપજ પ્રાપ્ત કરવા 5 ml મંદ સલ્ફ્યુરિક એસિડ તમારે એડ કરવાનું છે। બરાબર છે, મંદ સલ્ફ્યુરિક એસિડ એ તમારો ટેબલ રિએજન્ટ છે, એનો તમે ઉપયોગ કરી શકો છો। આ પ્રેક્ટિકલમાં ગરમ નથી કરવાનું, ઓક્ઝેલિક એસિડમાં તમારે 50-60 ડિગ્રી સેલ્સિયસ ગરમ કરવાનું આવશે। ફેરસ એમોનિયમ સલ્ફેટમાં અત્યારે રંગવિહીન દ્રાવણ છે જેને આપણે આછો ગુલાબી કે ગુલાબી રંગ આવતા અટકી જઈશું। બ્યુરેટમાં વિદ્યાર્થીઓ ગ્લેઝ ટાઇગ્નોસ પણ ઉપયોગ કરો, જે બ્યુરેટમાં રાખતા નીચે રાખતા તમને રંગ પરિવર્તન ચોક્કસ ખબર પડી શકે છે। ડ્રોપ વાઇઝ એડિશન, એક એક ટીપુ તમારે એડ કરતા જવાનું છે। બ્યુરેટ ઉપર ફનેલ ન હોવી જોઈએ એની પણ કાળજી રાખવાની છે। આ રીતે ડ્રોપ વાઇઝ એડિશન એટલે આ રીતે તમારે
એડ કરતા જવાનું છે, મિશ્રણને હલાવતા રહેવાનું છે। चालू प्रेक्टिकल दरमियान आप संपूर्ण ध्यान कॉनिकल फ्लास्क में होइए, रंग परिवर्तन में होइए, आप रीडिंग आजूबाजू स्टूडेंट्स साथ क्या कम्पेर नहीं करिए। चालू प्रेक्टिकल दरमियान कॉनिकल फ्लास्क ने बहार नहीं काढ़िए। चालू प्रेक्टिकल दरमियान आप द्रावण ने बंद नहीं करिए, ब्यूरेट में कंटीन्युअस चालू राखवा। तमे जोशो तो विद्यार्थी आपणो रंग परिवर्तन थई चूकेलो छे। लास्ट टाइम पण तमने बतावी हतुं के ब्यूरेट रीडिंग कई रीते चेक करवामां आवे छे। ज्यां द्रावण अटके छे तेनी उपरनी पूर्णांक संख्या तमारे जोवानी छे। अत्यारे ज्यां द्रावण अटक्युं छे तेनी उपर नव पूर्णांक संख्या छे। नव पूर्णांक संख्या बतावे छे के 9 ml आपणुं द्रावण वपरायुं छे। त्यारबाद कापा तमारे गणवाना छे। अत्यारे उपरनी सपाटी 5मा कापा पर टच थई तो देखाय छे। 5 कापा गणो छो तो 9.5, त्रीजा कापाए टच थई 9.3, 7मा कापाए टच थई 9.7, तो अत्यारे 9.5। उपरांत पुरोगामी पायलट रीडिंग तरीके ओळखाय छे के जे रीडिंग तमारुं आवे छे एना पछीनी पूर्णांक संख्याने पायलट रीडिंग पुरोगामी आंक पण कहेवाय छे। तो फर्स्ट रीडिंग में तमे पुरोगामी आंक अत्यारे 9.5, तो एनो पुरोगामी आंक थाय 10.0। सपोज तमारुं रीडिंग आवे छे 7.8, तो तमारो पुरोगामी आंक थाय 8.0। जो तमारुं रीडिंग आवे 10.3, तो तमारो पुरोगामी पायलट रीडिंग कहेवाय 11.0। तो विद्यार्थीओ पुरोगामी आंक विशे पण माहिती राखजो। तो सीम्पल प्रेक्टिकल छे, ब्यूरेट रीडिंग खूब ज अगत्यनुं छे। काळजीपूर्वक तमे ध्यानथी चोकसाईपूर्वक जो रीडिंग लेशो तो चोक्कस सारू रीडिंग आवशे। एकवार ब्यूरेट रीडिंग जो साचुं अने व्यवस्थित नजीक आवशे तो तमे एनो उपयोग करीने गणतरी पण सारी करी शकशो। तो शुरू करिए गणतरी। स्टूडेंट्स, गणतरी में हवे KMnO4 नी मोलारिटी अने KMnO4 नी ज सांद्रता नक्की करीशुं, जेना माटे उपयोग में लईशुं आपणे 0.05 मोलर फेरस एमोनियम सल्फेट नुं द्रावण, जेनी मोलारिटी आपणने आपेली छे। सौ प्रथम साधनों में तमे जे प्रेक्टिकल में यूज करो छो, ब्यूरेट पीपेट कॉनिकल फ्लास्क, ब्यूरेट स्टेन्ड, सफेद टाइल्स छे तेने कहेवाय ग्लेज टाइल, ए बधी ज वस्तु तमारे अहीं साधनों में मेन्शन करवी। पदार्थों में जे द्रावणो तमे यूज करो छो, KMnO4 नु द्रावण, फेरस एमोनियम सल्फेट, उपरांत तमे सल्फ्यूरिक एसिड याद करो तो ये पण तमारे लखवो जरूरी छे। ब्यूरेट में तमे एक्स मोलर KMnO4 भरेलो छे, जे ब्यूरेट में भरो छो तेज द्रावण अहीं कॉनिकल एटले पीपेट थी तमे याद करो 10 ml FeSO4 NH4 twice SO4 6H2। कहीशुं आपणे फेरस एमोनियम सल्फेट नु द्रावण वत्ता 5 ml मंद H2SO4। आप लखी ले मंद H2SO4 जो क्वानिकल में आप एड कर सूचक में KMnO4 स्वयं सूचक जाते ज KMnO4 वपराय छे। रंग परिवर्तन में रंग विहीन माथी आछो गुलाबी अथवा गुलाबी पण पद्धति तमे वाँचो तो शब्द तमने जोवा मळशे। समीकरण आना पर समझी लईए। फेरस एमोनियम सल्फेट में जे Fe+2 आयन छे ए ऑक्सीडेशन पामे छे एनोड स्वरूपे। Fe+2 आयन जेने फेरस आयन कहेवाय एनु रूपांतर Fe+3 में थाय छे, एटला माटे एक इलेक्ट्रॉन मुक्त करे छे अने कहेवाय फेरस आयन। Fe+3 ने कहेवाय फेरिक आयन।
रिडक्शन प्रक्रिया में KMnO4 નો જે MnO4 માઇનસ મેંગેનેટ આયન લાસ્ટ ટાઈમ પણ આપણે આ જ આયન નો ઉપયોગ કરેલો હતો એનું રૂપાંતર Mn+2 માં થાય ત્યારે ઇલેક્ટ્રોન નો થતો ફેરફાર સેમ જ રહેશે પ્રથમ પ્રયોગ જેટલો જ કે પાંચ ઇલેક્ટ્રોન રિડક્શન પ્રક્રિયા દરમિયાન મેળવાય છે આ ચાર ઓક્સિજન તમને જે દેખાય છે એના માટે આપણે ચાર H2O પણ લેતા હતા ચાર H2O ઓક્સિજનને સંતુલિત કરી આપે છે પરંતુ સાથે સાથે ચાર દુ આઠ હાઇડ્રોજન જે ઉમેરાય છે એ આઠ હાઇડ્રોજન H+ સ્વરૂપે લખવામાં આવે છે તો આ સમીકરણ દરેક સ્ટુડન્ટ સમજે તો યાદ રહી જશે આમાં એક ઇલેક્ટ્રોન છે આમાં પાંચ ઇલેક્ટ્રોન છે તો સંતુલન કરવા આ સમીકરણને પાંચ વડે આ સમીકરણને એક વડે ગુણી સરવાળો જો તમે કરી નાખો તો રેડોક્સ સમીકરણ આવે Fe+2 પાંચ વખત MnO4- 8H+ વિદ્યાર્થીઓ બંને બાજુ ઇલેક્ટ્રોન સરખા થઈને કેન્સલ આઉટ થઈ જશે પાંચ Fe+3 Mn+2 ચાર મોલ H2 તો આ રેડોક્સ સમીકરણ તરીકે ઓળખાય છે આ સમીકરણ લખો આ બંને લખો તો વધારે સારું છે અવલોકનમાં કઈ રીતે સમજીશું તો કે અવલોકનમાં બ્યુરેટ વાંચનાંક અંતિમ પ્રારંભિક અને તફાવત અંતિમ એટલે તમારું જે બ્યુરેટ રીડિંગ આવે છે તે આગળ પણ કીધું હતું દરેક સ્ટુડન્ટ્સનું અલગ અલગ હોઈ શકે છે તમે ચાહો તો પહેલા ખાનામાં પુરોગામી આંક પણ દર્શાવી શકો છો 9.5 દાખલા તરીકે રીડિંગ હોય તો એનો પુરોગામી આંક આપણે લખીશું 10.0 પાયલોટ રીડિંગ જે તમે કહો છો તો અહીંયા તફાવત પણ આવે 10.0 પ્રારંભિક એટલે ઇનિશિયલ રીડિંગ શરૂઆતનું રીડિંગ જે બ્યુરેટમાં આપણે 0.0 સેટ કરતા હોઈએ છીએ પછી તમારું રીડિંગ જે તમે લો છો તે સેકન્ડ ટાઈમ તમે જે રીડિંગ લો છો અત્યારે આપણે સમજી લો એ જ રીડિંગનો યુઝ કરી નાખીએ તો આ રીતે લખાશે થર્ડ ટાઈમ લો ફોર્થ ટાઈમ લો તો પછી એનો સરવાળો કરવાનો આ ત્રણ નો ભાગ્યા ત્રણ કરવાના ડિવાઈડ કરીને તો એનું એવરેજ તમને મળી જાય તે તમારે અહીંયા મેન્સ આ બ્યુરેટ રીડિંગ તરીકે ઓળખાય છે જો બ્યુરેટ રીડિંગ તમે વ્યવસ્થિત અહીંયા સુધી કોષ્ટકમાં એપ્લાય કરો છો તો હવે બે જ સ્ટેપ ગણતરીના બાકી વધે છે કે એમએનઓ ફોર ની મોલારિટી બરાબર A1 M1 V1 બરાબર A2 M2 V2 આ સૂત્ર આપણે અગાઉ પણ જોઈ ચૂકેલા છે એક નંબર જે છે તે ફેરસ એમોનિયમ સલ્ફેટ ની માહિતી આપે છે બે નંબરના જે છે સંજ્ઞાઓ કે એમએનઓ ફોર ની માહિતી આપે છે તો A1 એટલે ફેરસ એમોનિયમ સલ્ફેટમાં છૂટા પડતા ઇલેક્ટ્રોનની સંખ્યા એક મોલારિટી તો કે 0.05 V1 એટલે કદ ફેરસ એમોનિયમનું કદ તમે પીપેટ દ્વારા લીધું 10 ml A2 એટલે KMnO4 ના સમીકરણમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 5 M2 આપણે શોધીશું અને V2 એટલે કે બ્યુરેટ રીડિંગ તમારે હું અહીંયા 9.5 બોક્સ કરી આપું છું ઉપરાંત નીચે પણ લખું છું બ્યુરેટ રીડિંગ કારણ કે આ દરેક સ્ટુડન્ટ્સનું અલગ હોય છે તો તમારે અહીંયા પોતપોતાનું રીડિંગ લેવાનું રહેશે M2 ને સૂત્ર કરતા બનાવું તો M2 બરાબર 1.05 ગુણ્યા 10 ભાગ્યા 5 ઇન્ટુ બ્યુરેટ રીડિંગ સાદુરૂપ આપી દેવું કેલ્ક્યુલેટરથી એકમ લખી દેવો મોલારિટી વિદ્યાર્થીઓ બહુ સિમ્પલ છે મોલારિટી તમે અહીંયા જે શોધશો તે જ કિંમત અહીંયા લેવાની છે બીજા સૂત્રમાં મોલારિટીની બરાબર છે આ બંને કિંમત હું અત્યારે ટીક કરું છું KMnO4 ના ગ્રામ પર લીટર એ સાંદ્રતા પ્રબળતા દર્શાવે છે એનું સૂત્ર છે આપણી પાસે મોલારિટી ગુણ્યા મોલર દળ કોનું આ શોધીએ છીએ તો કે KMnO4 નું તો મોલર દળ પણ કોનું લેવાનું છે KMnO4 ના દ્રાવણનું જ મોલર દળ વાપરીશું 158 યાદ રાખીને જ જવાનું છે તમારે આ બેનો ગુણાકાર એ પણ સિમ્પલ તમે કરી શકો છો અને જે જવાબ આવશે તે ગ્રામ પર લીટર એકમ ખાસ લખજો KMnO4 ની સાંદ્રતા શોધાઈ જાય તો બંને પરિણામ સ્વરૂપે રિઝલ્ટ સ્વરૂપે મોલારિટી અને ગ્રામ પર લીટર છેલ્લે પરિણામ બનાવી દો અને તમારો પ્રેક્ટિકલ પૂર્ણ થઈ જશે તો સ્ટુડન્ટ્સ આખો પ્રેક્ટિકલને સમજવાની કોશિશ કરો યાદ રાખો ધીરે ધીરે તો પ્રેક્ટિકલ ખરેખર ઇઝી બની જશે
समझेला हशे तो लांबा समय सुधी एक्जाम सुधी तमने तकलीफ ओछी पड़शे। स्टूडेंट्स आशा राखू छू के तमारी माटे जे आ प्रेक्टिकल ना वीडियो आवे छे तमने चोक्कस गमता हशे। वीडियो ने लाइक करो, तमारा अन्य ग्रुप ने फ्रेंड्स ने शेर पण करजो। मळीशुं नवा इंटरेस्टिंग वीडियो साथे, त्यां सुधी टेक केर।